વિકલાંગ બાળકો માટે 4 વિદ્યાર્થી સાથે એક શાળા શરૂ કરી. આજે કોલેજ સુનેરા સૌથી મોટા કેમ્પસને સાકાર કરનાર પદ્મશ્રી કનુભાઈ ટેલરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ડોક્ટર ઓફ લેટર્સની માનદ ઉપાધિ એનાયત થઈ છે. નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ કનુભાઈને ઉપાધિ આપી હતી. કનુભાઈ ટેલરને આ ઉપાધિ તેમના દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે અવિરત પ્રયત્નોને પગલે એનાયત કરાઈ છે. કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ પદે આરૂઢા થયા બાદ તેઓ પ્રથમ વખત ઉત્તર પૂર્વ રાજ્યના પ્રવાસે છે. આ પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે દેશમાં પ્રથમ વખત એક દિવ્યાંગને આ ઉપાધિ મળી છે ત્યારે કનુભાઈ જ નહીં પરંતુ તમામ દિવ્યાંગોનું સન્માન થાય છે. કનુભાઈ ટેલરની ડિસેબલ વેલફેર ટ્રસ્ટની 1991માં સ્થાપના થયા બાદ અત્યાર સુધીમાં 15,000 દિવ્યાંગ બાળકો પગભર થયા હોવાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે એક વિકલાંગ દ્વારા સમાજની આટલી મોટી સેવા થઈ હોય એવો પ્રથમ કિસ્સો છે અને આ સેવા બદલ તેમને ઉપાધિ એનાયત થઈ છે. આ પ્રસંગે સિક્કિમના મુખ્યમંત્રી અને રાજ્યપાલ, યુનિવર્સિટીના કુલપતિ ઉપરાંત દેશભરમાંથી ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ કનુભાઈ ટેલરની કામગીરીને બિરદાવી હતી. રાષ્ટ્રપતિએ જ્યારે મને સન્માન કર્યું ત્યારે એમને કહ્યું મને કે આ ભારતના 12 કરોડ વિકલાંગો વતી તમને આ ડૉક્ટરની ડિગ્રી આપીને સન્માન કરવામાં આવે છે. આપે જે દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે કાર્ય કરી રહ્યા છો, 15,000 થી 20,000 દિવ્યાંગોને આપે ભણાવીને પગભર કર્યા છે, એ બદલ આ તમને સન્માન આપવામાં આવે છે. મને ખબર નથી કે આ સંસ્થાનું નામ આ રીતે રોશન થશે અને આ રીતે સન્માન મને મળશે. ડૉક્ટરની ડિગ્રી હું આ ડિગ્રીથી ખૂબ મનોમન ભગવાનનો હું આભાર માનતો હતો કે તે મને બહુ સારું સન્માન અપાવ્યું. કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.